मॉर्निंग स्टूडेंट, आज आप बात कर सो लेक्चर सो लेक्चर सो अंदर आप जुशु फिनॉल हिस्टरीकरण। तो फिनॉल हिस्टरीकरण है ये आल्कोहॉल हिस्टरीकरण जो तो एना जेव बराबर। तो अँ आप जो है फिनॉल तो फिनॉल रासायनिक प्रक्रिया तब एसिड साथ एसिडिक मीडियम है ऑक्सीजन माइनस हाइड्रोजन प्लस सीमिलर अहिया बन से आ प्लस आ माइनस अहिया बॉन्ड ब्रेक थे प्लस माइनस सिमिलर प्लस माइनस। तो फिनॉल प्रक्रिया एसिडिक एसिड साथ करशो तो शू जूर थे एच अने ओ एच एट्ले कि अहीं जूर थे एच टू ओ ने आपने जो प्रोडक्ट मळशे ए प्रोडक्ट हे ओ सी ओ सी एच थ्री बेंजीन थ्री। हवे अहीं एस्टर समूह छे तो एस्टर नो ऑक्सीजन यानी साथे हशे ઇસ્ટરનો કાર્બન જેની સાથે તેઓ લાગશે ઓ એ તો આનું નામ થશે ફિનાઇલ ઇથિનો એટ। બરાબર સેમ અહીંયા તમને મળશે આના જેવું બંધારણ ઓ સી ઓ સી એચ થ્રી નામ ઇન્વિટ થશે અહીંયા દૂર થશે સી એચ થ્રી સી ડબલ ઓ ઓ અહીંયાથી તમે આ રીતે અલગ અલગ સાથે કરો છો તો આપણને અહીંયા ઇસ્ટર સમૂહ મળશે। બીજું અહીંયા હતું કે આપણને જે સેલિસિલિક એસિડ મળે છે એ સેલિસિલિક એસિડની પ્રક્રિયા તમે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરો છો સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ સી એચ થ્રી નામ થશે આનું એસિટિક એન હાઇડ્રાઇડ કોમન નામ છે એસિટિક એન હાઇડ્રાઇડ અને આયુપીએસ નામ થશે ઇથેનોઇક એન હાઇડ્રાઇડ। તો આ જે છે બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયમ આ પણ એસ્ટરીકરણની જ એક પ્રક્રિયા છે બરાબર। તો અહીંયાથી શું થશે તો બોન્ડ બ્રેક થશે આ બનશે પ્લસ બને માઇનસ। હવે હું જે બનાવું છું એ બંધારણ છે એસ્પિરિનનું બરાબર। તાવમાં જે ગોળી લઈએ છે એ એસ્પિરિન તો અહીંયા ખાસ આ બોન્ડ બ્રેક થશે આ બને માઇનસ આ બનશે પ્લસ। તો આ જે પ્લસ છે એ ઓક્સિજન સાથે અટેચ થશે અહીંયાથી રિમૂવ થશે એસિટિક એસિડ અને આપણને સ્ટ્રક્ચર મળશે ઓ સાથે જોડાશે સી ઓ સી એચ થ્રી ફિનાઇલ રિંગ અને અહીંયા સી ડબલ ઓ એચ આનું સામાન્ય નામ જે છે એ એસ્પિરિન છે પણ આનું આયુપીએસ નામ લખવું હોય તો આયુપીએસ નામ થશે એસિટાઇલ પેલા નામ શું હતું સેલિસિલિક એસિડ તો આનું નામ થશે એસિટાઇલ સેલિસિલિક
ऐसे बराबर। तो आ प्रमाण फिनॉल नो हिस्टरीकरण समझा सकता जेम आल्कोहल नो तो सेम टू सेम फिनॉल ओके।